Welcome to RS online class. This is English 12th standard, unit 4, read 1, The Adjustment, written by Gulzar. His full name is Shyam Suran Singh Kalra, known professionally as Gulzar. He is an Indian lyricist, poet, author, screenwriter and film director. He started his career with music director. He born in 18 August 1934. He lived 85 years old. Hello friends, myself Rekha Patel from Seth H. Janata Vidyalay. Today we are going to discuss about English Standard 12, Unit 4, Read 1, The Adjustment. It means Samayojan, written by Gulzar. We will start with our new words or we can say glossary. In glossary there are words given. First of all, funeral. बराबर आपणे आपणी लाइफमां वापरीए छीए पण गुजराती. अंतिम विधि, अंतिम संस्कार विधि, अ सेरेमनी एट विच अ डेड पर्सन इज बरिड और क्रीमेटेड, क्रीमेशन એટલે કે અંતિમ સંસ્કાર વિધિ. ટ્રોમા એટલે સ્ટ્રેસ અથવા તો શોક, માનસિક આઘાત. રેડિયન્ટ એટલે ડિલાઇટેડ, હેપી, ખુશીસભર, ખુશખુશાલ. અટો ઓન ધ ટોપ ઓફ, ના ઉપર મૂકેલો. ફાયર એટલે ફ્યુનરલ ફાયર, ચિતાગ્નિ, ચિતા સળગાવવા માટેનો અગ્નિ. બિયર, અહીંયા આપણે અર્થ લેવાનો છે બામ્બુ સ્ટીક ઉપર જે સપોર્ટ આપીને ડેડ બોડી મૂકવા માટે તૈયાર કરવામાં આવેલી પ્લેટ એટલે કે ઠાઠડી અથવા તો નનામી. ક્વિબલ, ટુ આર્ગ્યુ ઓર ફાઇન્ડ એટ ફોલ્ટ્સ ઓવર ટ્રિવિયલ મેટર્સ, નાની નાની ક્ષુલ્લક બાબતો ઉપર વાદવિવાદ કરવો. સ્પેટ, અ બ્રીફ ક્વારલ, નાનો ઝઘડો. ઇન્ટરવેન એટલે ઇન્ટરફિયર કરવું, ઇન્ટરપ્ટ કરવું, દખલ કરવી. ક્વિપ એટલે ક્લેવર, વિટી, રીમાર્ક. કટાક્ષ અથવા તો ટોણો મારવો, મેણો મારવો. સ્ટેલાઇલ, બરાબર, સ્ટરાઇલ એટલે લેકિંગ ફર્ટિલિટી, ઇનકેપેબલ ઓફ પ્રોડ્યુસિંગ ચાઇલ્ડ, વાંઝણો. ફર્ટાઇલ, કેપેબિલિટી ઓફ પ્રોડ્યુસિંગ ચાઇલ્ડ, પ્રજનનક્ષમ. રિપ્રેમેન્ટ એટલે સ્કોલ્ડ અથવા ઠપકો આપવો. ત્યાર પછી આગળ આપણે જોઈએ પ્રોવોક એટલે ઇન્સાઇટ ટુ એન્ગર, ઇરિટેટ, ખીજવવો, ચડાવવો, ઉશ્કેરવો. સ્કેલ્ડ એટલે બર, દજાડવું કે બાળવો. સ્કોર્ચ એટલે બર, દજાડવું કે પારવું. ઓકેઝનલ, કેઝ્યુઅલ, પિરિયોડિક, ક્યારેક બનતો કે પ્રસંગોપાત થતો. ઇમ્પ્રેઝનેબલ એટલે રિસેપ્ટિવ, સેન્સિટિવ, બરાબર, ઇમ્પ્રેશનેબલ, પ્રભાવક્ષમ, સંવેદનશીલ. સ્કૂપ એટલે પિકઅપ, કલેક્ટ, ઉઠાવવો કે પકડી રાખવો. રોટ એટલે બ્રેકડાઉન, ગો બેડ, સડવું અથવા ખરાબ થઈ જવું, પડ્યા પડ્યા સડવું. સ્ટેપ મધર, ધ વાઇફ ઓફ પર્સન્સ ફાધર એટલે અપર માં, બીજી માં. રેઝ એટલે બ્રિંગ અપ, રેર, ઉછેરવું. પ્રેગ્નન્ટ એટલે કેરિંગ અ ફોટસ ચાઇલ્ડ વિધિન ધ બોમ, ગર્ભવતી. એડામેન્ટ, એડમેન્ટ એટલે ઓન યુલ્ડિંગ, અણનમ, અલ્લડ અથવા તો અક્કડ અથવા જક્કી. એમિસરી એટલે એજન્ટ, ડેલિગેટ, પ્રતિનિધિ. બેરલી, હાર્ડલી અથવા સ્કેર્સલી, ભાગ્ય જ. ઓડિબલી એટલે ઇન અ વે ધેટ કેન બી હર્ડ, સાંભળી શકાય તે રીતે. ક્લક એટલે અટર, બોલવું, ઉચ્ચારવું. શું, ડ્રાઈવ અવે, ડ્રાઈવ અવે
डिस्पेल हाँ की काटूँ दूर कर दूँ, मेंशन रिमार्क इंडिकेशन नोंद अथवा उल्लेख, इरिटेबल बैड टेम्पर्ड क्रॉस खींचायेलू गुस्से थतो, इम्प्रिजन कन्फाइन शटअप गोंधी राखो के पूरी राखो, बिलोंगिंग्स द पोजिशंस प्रॉपर्टी ने कोई वस्तुओं अंगत मालमत्ता, रास्ट एट्ले कर्कश विथ अटर विथ अ ग्रेटिंग साउंड कर्कश अवाजे बोलवो ते। हेलो फ्रेंड्स, लेट अस डिस्कस द यूनिट 4 रीड 1 द एडजस्टमेंट रिटन बाय गुलजार। वी विल डिस्कस इट इन टू पार्ट्स। दिस इज पार्ट 1। लेट्स स्टार्ट। It was a mistake not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. It was a mistake. बराबर कि अमे अमारा दादा ने to take Nana, अमारा नाना ने मम्मी ना पप्पा ने न लई गया ये अमारी भूल हती। क्या न लई गया? तो our grandfather to the funeral of our grandmother, our Nani. અમારી જે નાની છે ગ્રાન્ડ મધર મમ્મીની મમ્મી એની જે અંતિમ સંસ્કાર વિધિ હતી ફ્યુનરલ એમાં અમે અમારા નાના એટલે કે ગ્રાન્ડફાધરને ન લઈ ગયા એ અમારી ભૂલ હતી. ગો ટેક હર અવે વિસ્પર ઇન ટુ હર ઇયર્સ દેટ આઈ ટુ એમ ઓન ધ વે નોટ ફાર બિહાઇન્ડ ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. આજે છે તે નાના બોલે છે કે ગો ટેક હર અવે જાઓ એને લઈ જાઓ, વિસ્પર ઇન ટુ હર યર્સ તેના કાનમાં એમણે ધીમેથી કહ્યું. શું કહે છે? આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ એના જ રસ્તે છું, તે જ તારી જ વાટમાં છું. નોટ અ ફાર બિહાઇન્ડ, ઘણો દૂર નથી. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, કે એને કહી દો કે હું તેને ઇન ધ બિયોન્ડ એટલે પરલોકમાં પાછો મળીશ, એટલે કે ત્યાં પણ હું તારી સાથે જ હોઈશ. વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીઝ બેયર ઓવર અવર શોલ્ડર્સ. ભારે હૃદયે ભારે હૈયે અમે નાનીની જે નનામી છે, નાનીઝ બેયર એટલે નાનીની જે નનામી છે ઠાઠડી છે, તેને હોઇસ્ટેડ એટલે લીધી, ઉંચકી લીધી. ક્યાં ઉંચકી લીધી? તો ઓન અવર શોલ્ડર્સ, અમારા ખભા ઉપર ઉચકી લીધી. આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ. એટલે કહે છે કે આઈ ટર્ન ટુ લુક, મેં જોયું, મેં એકવાર, હું માત્ર એકવાર જોવા પાછો ફર્યો, જસ્ટ વન્સ એકવાર, એન્ડ ફાઉન્ડ અને જોયું કે નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની, નાના આગાશીમાંથી અંદર જઈ રહ્યા હતા, રૂમમાં જઈ રહ્યા હતા. કેવી રીતે? ઇન ટુ ધ રૂમ પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અંદર ગયા પણ બારણું બંધ કરતા ગયા, બારણું બંધ કરીને એ બાલ્કનીમાંથી અંદર રૂમમાં ગયા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, હી હેડ લીવડ વિથ નાની ફોર ઓવર હાફ અ સેન્ચુરી. આ નાના જે છે એ નાની સાથે હાફ અ સેન્ચુરી, સેન્ચુરી એટલે 100 અને હાફ અ સેન્ચુરી એટલે એના અડધા, 50 વર્ષ જોડે રહ્યા હતા, એટલે કે એમને લગ્નને 50 વર્ષ થયા હતા. સીન હર રેડિયન્ટ ફેસ એવરી ડે ઓફ ધોઝ યર્સ, અને બધા જ દિવસોમાં, બધા જ વર્ષોમાં, 50 વર્ષોની અંદર એમણે રેડિયન્ટ ફેસ એટલે કે ખુશખુશાલ ચહેરો એમનો જોયો હતો, ડિલાઇટેડ ફેસ. બરાબર, એમણે નાનીનો આ ખુશખુશાલ ચહેરો એમણે દરરોજ જોયો હતો. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85 એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. હવે શું થયું? તેઓ લગભગ કેટલા વર્ષના થયા? અબાઉટ 85. તેઓ 85 વર્ષના, 85 વર્ષના થયા હશે. છતાંય હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ, કે એમને નાની જોડે નાની જે કંઈ પણ કરતી
એ જે કંઈ પણ કાઢતા એમાં એની અંદર એમને ગ્રમ્બલ ખામી કાઢવા જોઈએ. તે શું કરતા? નાની કંઈ પણ કામ કરે તો એની અંદર એ ખામી કાઢતા હતા. એવરીથિંગ, દરેક કામની અંદર, કયા કામમાં જે નાની કરતી હતી. હી વુડ કીપ ક્વિબલિંગ વિથ હર. તેની સાથે નાની નાની વાતમાં, ક્વિબલિંગ એટલે વાદ વિવાદ કરવા, ક્ષુલ્લક વાતો ઉપર વાદ વિવાદ કરતા. એઝ ઇફ ધે વેર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરિડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઈચ અધર. કેવી રીતે લડતા? જાણે કે, એઝ ઇફ એટલે જાણે કે, ધે વેર ટુ પીપલ, એવા બે લોકો હોય, એવું કપલ હોય કે જે જસ્ટ મેરિડ, કે તરત હમણાં જ તે પરણ્યા હોય. અને ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ, પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડીને પરણ્યા હોય. એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઈચ અધર, અને બંને જણા એકબીજાને જાણવાનો પ્રયત્ન કરતા હોય, એવી રીતે ઝઘડતા. કે પહેલાં જ પહેલી નજરના પ્રેમમાં, પહેલી દ્રષ્ટિએ પ્રેમમાં પડ્યા હોય, તેવા હમણાં જ મેરેજ થયા હોય તેવા એકબીજાને જાણવાનો પ્રયત્ન કરતા હોય, તેવા લોકોની જેમ નાની નાની બાબતો પર ઝઘડી પડતા. એટ ટાઈમ્સ અ પેટી ક્વેરલ વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલેન્સ. ક્યારેક તો તેમનો જે આ પેટી ક્વેરલ, નિયંત્રણ બહારનો જે ઝઘડો છે, એ ઝઘડો તે બંનેને ક્યાં ધકેલી દેતો? લાંબા લાંબી શાંતિમાં, મૌનની ગડતામાં ધકેલી દેતો. બંને વચ્ચે ઘણો સમય સુધી મૌન રહેતું. દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર. તે બંને એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દેતા. વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવેન, ઓલ નાના વુડ ક્વિટ. જો અમે વચ્ચે પડીએ અને પ્રયત્ન કરતા, ઇન્ટરવેન એટલે ઇન્ટરફિયર, વચ્ચે પડવા, સમાધાન કરવા પ્રયત્ન કરીએ, તો ઓલ નાના વુડ ક્વિપ. નાના અમને કટાક્ષમાં કહેતા, ક્વિપ એટલે ટોણો મારતા. ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. કે આવું તો ચાલ્યા કરે, ઇટ હેપન્સ સન, બેટા દીકરા આવું તો થાય, આમ તો ચાલ્યા કરે. કે ઇટ ટેક્સ ટાઈમ, કે સમય તો લાગે ને, સેમા ટુ એડજસ્ટ ટુ ઈચ અધર, એકબીજા સાથે અનુકૂળન સાધતા, સમાયોજન સાધતા સમય તો લાગે ને, એમ નાના આ સનને, દીકરાને સમજાવતા. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ ટોક ટુ હિમ ટોક. કે એમને વાતો કરતા સાંભળવાની બહુ મજા આવતી. મધર વુડ ઓલવેઝ રિમાઇન્ડ અસ. પણ અમારી જે મમ્મી હતી, એટલે કે નાના અને નાનીની દીકરી, એ અમને હંમેશા પ્રિમાઇન્ડ, એટલે હંમેશા ઠપકો આપતી, ધમકાવતી. યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રન્ટ. શું કહીને ધમકાવતી? કે તમે લોકો પ્રોવોક કરો છો નાનાને, નાનાને ચઢાવો છો, બરાબર, અને મારી મમ્મીને તેનું, મારી માને તે સહન કરવું પડે છે, બિયર ધ બ્રન્ટ. અને જે ચઢામણી છે એનું પરિણામ મારી માને મારી મમ્મીને સહન કરવું પડે છે. આ એ આ દીકરાની મમ્મી એટલે કે ગુલઝારની દીકરી બોલે છે, બરાબર. હર મધર મીન્સ અવર નાની, એટલે કે મારી મમ્મીની મમ્મી એટલે કે અમારી નાની. એન્ડ નાની વુડ પુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુ ગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. અને પાછી અમારી નાની જે છે એ પોતાના કેવા મોઢેથી, ટૂથલેસ માઉથ એટલે કે બોખા મોઢામાંથી, એ શું કરતી? ફ્યુ વર્ડ્સ ટુગેધર, કેટલાક શબ્દો, થોડાક શબ્દો, કે શેની સાથે? વુશ આઉટ, સિસકારા સાથે બોલતી, સિસકારાના અવાજ સાથે બોલતી. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ ટુ ગ્રાન્ડ સન્સ. અને કહેતી કે આભાર માનો કે મેં તમને બે ગ્રાન્ડ સન આપ્યા છે, બે પૌત્રો આપ્યા છે કે જે તમારી પક્ષમાં બોલે છે. નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. કે હવે ભગવાનને ખાતર બોલવાનું બંધ કરો,
એમ નાની જે છે નાનાને સંભળાવતી. માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરિડ અ સેકન્ડ ટાઈમ. મારો ભાઈ અને હું એ ખૂબ નાના હતા અને ત્યારે ખૂબ જ નાની ઉંમરમાં અને ઇમ્પ્રેશનેબલ એજ એટલે કે સંવેદનશીલ ઉંમરના હતા અને મારા પપ્પાએ ફરીથી સેકન્ડ ટાઈમ મેરેજ કર્યા, બીજી વાર લગ્ન કર્યા. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. અને તેઓ ઘણીવાર પેરેગન્ટ એટલે કેવી રીતે એરોગન્ટલી એટલે વટભેર જાણે કે પરેડ કરતા હોય તેમ ઘરમાં પ્રવેશતા તેમની નવી પત્ની સાથે, બરાબર, વટભેર પોતાની નવી પત્ની સાથે ઘરમાં પ્રવેશતા. મધર વોઝ હેલ્પલેસ, મારી મા તો લાચાર હતી. ધેર આર નથિંગ શી કુડ ડૂ અબાઉટ ઇટ. ધેર વોઝ નથિંગ શી કુડ ડૂ અબાઉટ ઇટ કે તે બીજું કંઈ જ કરી શકતી નહોતી. બટ નાની ફોટ વિથ હર, પણ નાની એની સાથે ઝઘડા કરતી. એન્ડ સ્કોપ્ડ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ. બરાબર, અમને બંનેને, ટુ ઓફ અસ એટલે અમને બંનેને એ શું કરતી, હાથમાં ઉપાડી લેતી, સ્કૂપ્ડ બાથમાં ભરી લેતી, બરાબર, અને પોતાના ઘરે ઘરમાં લઈ આવતી અને કહેતી, સેઈંગ, શું કહેતી, યુ વોન્ટ ટુ રોટ હિયર ડુ સો, તારે અહીંયા સડવું હોય તો સર. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રાસ્ડ અવે થ્રાસ્ડ બાય ધેર સ્ટેપ મધર. પણ હું મારા પૌત્રોને અહીંયા ફેંકી દેવા માટે કાં તો અપરમાના હાથે માર ખાવા માટે છોડી દેવાની નથી. બરાબર, અહીંયા નહીં રહેવા દો. થ્રાસ્ડ અવે એટલે માર ખાવા માટે. કોના હાથમાં? તો ધેર સ્ટેપ મધર, પોતાની સાવકી માના હાથમાં માર ખાવા માટે મારા પૌત્રોને હું અહીંયા રહેવા દઈશ નહીં. આવી રીતે એ નાની જે છે એ આ એની પોતાની દીકરી જે છે એ દીકરીને સમજાવે છે. બરાબર, આગળ કહે છે, ઇફ એવરીવન ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ નાની. કે જો કોઈ નાના પાસે કામ કઢાવી શકતું હોય, ઇફ એની વન ગોટ હર વે વિથ નાના, તો એ કોણ હતું, નાની હતી, કે કામ કઢાવી લેતી. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ, એ હંમેશા મોઢા મોઢા જ કહી દેતી. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય, કે હું જે દિવસે મરી જઈશ ને એ દિવસે તમે રિગ્રેટ, પસ્તાશો, કે હું જે દિવસે નહીં હોવ એ દિવસે તમે પસ્તાશો. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન, કે તમે આ બે બાળકોની માતા સાથે તો બોલતા નથી. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, કે એ લોકો પણ તમારી સાથે નહીં બોલે. એટલે રહી કોણ નાની, અને નાની નહીં હોય તો કે તમે પસ્તાશો, એવું કહે છે. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ ઇન ધ બાલ્કની, કે તમે તમારી બાલ્કનીમાં અગાસીમાં એકલા એકલા બેસી અને શું કરશો. તો અહીંયા આપણને જણાવે છે કે સીટ ઇન ધ બાલ્કની એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ, સૂર્યના તડકામાં એકલા એકલા બેસીને તડકો ખાજો. બરાબર, કે અગાસીમાં એકલા એકલા બાલ્કનીમાં એકલા એકલા બેસીને તમે સૂર્યનો તડકો ખાજો. બરાબર, કારણ કે ત્યારે હું હોઈશ નહીં અને આ જે બે બાળકોની માતા છે એ તમારી, તમે એની સાથે બોલતા નથી અને તેથી તમે એકલા બાલ્કનીમાં બેસીને, લોનલીનેસ એટલે એકલતા સાથે બેસીને સૂર્યનો તડકો ખાજો. નાના વૂડસે બેરલી ઓડેબલી, બેરલી એટલે ભાગ્યે જ, નાના પણ માન સાંભળી શકાય, ઓડેબલી એટલે ભાગ્યે જ સાંભળી શકાય તેવા અવાજે કહેતા. શું કહેતા? આઈ એમ ઓલ્ડર ધેન યુ, કે હું તારા કરતાં ઉંમરમાં મોટો છું.
You just wait and watch. Who is going to go first? You or I? क्यों मीठो झगड़ो छे है ने कि तू जो तू राह जो बराबर अने राह जो के कौन वेलू जाए छे हु इज गोइंग टू गो फर्स्ट यू और आई तू के हूँ कौन पहलू जैसे हूँ तारा करता उम्र में मोटो छू એટલે હું જ પહેલો જઈશ આગળ કહે છે શી વુડ સિમ્પલી સે અને ત્યારે તે એમ જ સાદાઈથી કહે છે યસ યુ વિલ સી જસ્ટ વોચ કે હા હા તમે જોજો કે જસ્ટ વોચ જુઓ તો ખરા જોજો તો ખરા એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ અને ખરેખર નાનીએ નાના કરતાં પહેલાં વિદાય લીધી નાના બિકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ હવે આ જે છે એ નાના કેવા થઈ ગયા છે મોર ઇરિટેબલ એટલે વધારે વિક્ષિપ્ત થઈ ગયા છે વધારે ચીડિયાપણું એમનામાં આવી ગયું છે એઝ ઇફ હી હેડ લોસ્ટ અ બેગર જાણે કે એ કોઈ શરત હારી ગયા હોય બરાબર કે પહેલાં એમને જવાનું હતું અને નાની જતા રહ્યા અને શરત હારી ગયા હોય એમ એ ચીડિયા થઈ જાય છે વિક્ષિપ્ત થઈ જાય છે ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એન્ગર ઓન હિઝ ફૂડ આપણે જેમ શું કર્યું ગુસ્સે હતા એટલે પહેલાં થોડા દિવસથી એમણે ગુસ્સા ખોરાક ઉપર ગુસ્સો કાઢ્યો બરાબર ભોજન ઉપર ગુસ્સો કાઢ્યો કે હું ખાઈશ નહીં હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે તે પોતાની જમવાની પીરસેલી થાળીને ધકેલી દેતા પુશ અવે અને કહેતા ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ કે કહી દો તમારી નાનીને મારે કંઈ જમવું નથી બરાબર એટલે હજી એમ માનવા તૈયાર જ નથી શરત હારી ગયા વિક્ષિપ્ત થઈ ગયા એટલે એવું માને છે કે હજી તે જીવે છે એટલે કે છે કહી દો એને ટેલ હર I don't want to eat. મારે કંઈ ખાવું નથી. He imprisoned himself in the bedroom. એમણે પોતાની જાતને શયનખંડની અંદર બંધ કરી લીધી. Imprison. પોતાની જાતને કેદ કરી લીધી એની બહાર નીકળતા નહીં. We removed a few of Nani's belonging to make the room livelyable for Nana, but he did not let us cart away Nani's bed. નાનીનો જે સામાન હતો, belongings એટલે એ જે ચીજવસ્તુઓ હતી નાનીની તેને એને અમે રિમૂવ કરવા માગતા હતા દૂર કરવા માગતા હતા કે જેથી કરીને રૂમ જે છે એ રહેવા લાયક લાગે લાવલીએબલ લાગે કોના માટે નાના માટે પણ નાનાએ નાનીનો જે બેડ છે નાનીઝ બેડ એને એમણે અડવા પણ દીધું નહીં ખસેડવા પણ દીધો નહીં કાર્ટ હવે ખસેડવા દીધો નહીં ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ એટલે કે એમના સૂકા અને કર્કશ અવાજની અંદર ઊંડા અને કર્કશ અવાજની અંદર એમણે કહ્યું હોલો એટલે ઊંડા કોર્સ એટલે કર્કશ અવાજમાં કહ્યું હી સેડ લેટ ઇટ બી કે રહેવા દો વેર એલ્સ શી ગોઈંગ ટુ સ્લીપ કે આ બેડ લઈ જશો તો એ આવશે તો ક્યાં સૂઈ જશે અહીંયા એ શી એટલે કોણ તો નાની એટલે એમને એવું હજુ એવું જ છે કે આ નાની જીવે છે અને આવશે તો ક્યાં સૂઈ જશે અને તેથી એ કહે છે કે આ પલંગને અહીંયા રહેવા દો એટલે કે આ વાતને હજી માની શકતા નથી કે આ નાની જે છે એ મૃત્યુ પામ્યા છે બરાબર નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અહીંયાથી આગળ શું થાય છે એના વિશે પાર્ટ ટુની અંદર આપણે થોડા જે ન્યૂ વર્ડ્સ છે અને જે બાકીનું લેસન છે એની ચર્ચા કરીશું બાય થેન્ક્સ ટેક કેર